આજે આપણે સમજીશું ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી. સો ટ્રેકિયા એન્ડ બ્રોન્કાઈ આર ટુગેધર કોલ્ડ ટ્રેકિયો બ્રોન્કલ ટ્રી. તો આ શું છે? ટ્રેકિયા અને જે બ્રોન્કાઈ બંને ભેગા થઈને શું બને છે? તો ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી. નો કમ્પોનન્ટ્સ ઓફ ધ ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી. સો ટ્રેકિયા બાયફર્કેટ્સ ઇન ટુ ટુ મેઇન ઓર પ્રાઇમરી બ્રોન્કાઈ. પહેલાં શું થશે? એ બાયફર્કેટ થશે, મતલબ કે આ જે ટ્રેકિયા છે એ બાયફર્કેટ થશે ટુ ઓર મેઇન પ્રાઇમરી બ્રોન્કાઈમાં, રાઇટ? ઇચ પ્રાઇમરી બ્રોન્કસ એન્ટર ધ લંગ્સ એન્ડ ડિવાઇડ્સ ઇન ટુ સેકન્ડરી. હવે જે પ્રાઇમરી બ્રોન્કાઈ છે, ટ્રેકિયા શું થયું? પહેલાં ડિવાઇડ થઈ બે, તો તે પ્રાઇમરી બ્રોન્કાઈ લંગમાં એન્ટર થશે, રાઇટ? જેને શું કહેવાશે? સેકન્ડરી બ્રોન્કાઈ. નો સેકન્ડરી બ્રોન્કાઈ ડિવાઇડેડ ઇન ટુ ટર્શરી બ્રોન્કાઈ અને બીજા નાના નાના એમાં ડિવાઇડ થશે. તો જે નાના નાના બ્રોન્કાઈમાં ડિવાઇડેશન થશે તેને ટર્શરી બ્રોન્કાઈ કહેવામાં આવશે. હવે ટર્શરી બ્રોન્કાઈ છે ને, તે રાઇટ લંગની અંદર 10 ટર્શરી બ્રોન્કાઈ આવેલા છે અને લેફ્ટ લંગની અંદર 8 ટર્શરી બ્રોન્કાઈ આવેલા છે. અને ટર્શરી બ્રોન્કાઈ ડિવાઇડ્સ ઇન સેવરલ ટાઈમ વિથ રિડક્શન ઇન ધ લેન્થ એન્ડ ડાયામીટર ઇન ટુ અ મેની જનરેશન ઓફ બ્રોન્ક્યુલ્સ. જેને હવે જે ટર્શરી બ્રોન્કાઈ છે આ સ્મોલ, એ ફર્ધર એનું ડિવાઇડેશન થશે, એની લેન્થ પણ નાની થશે, ડાયામીટર પણ નાના થઈ જશે, જેને શું કહેવાશે? બ્રોન્ક્યુલ્સ. એન્ડ વેન ધ ડાયામીટર ઓફ ધ બ્રોન્ક્યુલ્સ બીકમ 1 mm ઓર લેસ, ઇટ ઇઝ કોલ્ડ ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ. પછી જ્યારે એનું ડાયામીટર 1 mm જેટલું થઈ જશે ત્યારે એને કહેવાશે ટર્મિનલ બ્રોન્ક્યુલ. નાવ ટર્મિનલ બ્રોન્ક્યુલ કન્ટિન્યુ ઓર ડિવાઇડ ઇન ટુ રેસ્પાઇરેટરી બ્રોન્ક્યુલ્સ વિચ હેવ ડાયામીટર ઓફ 0.5 mm. પહેલાં શું હતું? 1 mm ડાયામીટર હતું, ફરીથી નાનું થતું જશે એનું ડાયામીટર. અને જ્યારે 0.5 mm સુધી પહોંચી જાય તો તેને રેસ્પાઇરેટરી બ્રોન્ક્યુલ્સ કહેવામાં આવે છે. તો આપણે શું જોયું કે ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી શું છે? તો ટ્રેકિયા અને બ્રોન્કાઈને મળીને ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી બને છે. તો ટ્રેકિયા પહેલાં તો બેમાં ડિવાઇડ થશે, જેને કહેવાશે પ્રાઇમરી બ્રોન્કાઈ. હવે પ્રાઇમરી બ્રોન્કાઈ શું છે? લંગ્સની અંદર એન્ટર થાય છે અને કન્વર્ટ થશે સામાં સેકન્ડરી બ્રોન્કાઈ. સેકન્ડરી બ્રોન્કાઈ પછી ફરીથી ઘણા ઘણા નાના નાના ભાગમાં ડિવાઇડ થશે, જેને શું કહેવાશે? ટર્શરી બ્રોન્કાઈ. હવે જે ટર્શરી બ્રોન્કાઈ છે ને, એ રાઇટ લંગની અંદર કેટલા છે? તો 10 ટર્શરી બ્રોન્કાઈ આવેલા છે અને લેફ્ટ લંગની અંદર 8 ટર્શરી બ્રોન્કાઈ આવેલા છે, બરાબર? હવે જે ટર્શરી બ્રોન્કાઈ છે એ ફર્ધર ફરીથી નેરો ડાઉન થતા જ જશે અને બ્રોન્ક્યુલ્સમાં કન્વર્ટ થશે. અને જે બ્રોન્ક્યુલ્સ છે તેનું ડાયામીટર 1 mm થી પણ ઓછું થઈ જાય તો તેને ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ કહેવામાં આવે. અને ટર્મિનલ બ્રોન્ક્યુલ્સ પણ કન્ટિન્યુ થાય, ડિવાઇડ થાય અને એનું જ્યારે ડાયામીટર 0.5 સુધી પહોંચી જાય ત્યારે એ રેસ્પાઇરેટરી બ્રોન્ક્યુલ્સમાં કન્વર્ટ થાય છે. ઓકે, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટ્રેકિયો બ્રોન્ક્યુલ ટ્રી.